હેલો ફ્રેન્ડ્સ બીસી ફ્રિન્સ ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરવાની છું તે છે મરચાંના ભજીયા આ મરચાંના ભજીયાની ખાસિયત એ છે કે તેના સ્ટફિંગમાં આપણે કોઈ જ મસાલા ભરવાના નથી છતાં પણ એટલા ટેસ્ટી બને છે કે જેણે ક્યારે પણ નહીં ખાતા હોય તે ખાશે તો તે પણ વખાણશે વળી મરચાંના ભજીયા હોવા છતાં તે બિલકુલ તીખા નથી બનતા તો ચાલો મસાલો બનાવવાની માથા વગર ભરેલા મરચાંના ભજીયા કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ મિત્રો બીઝી પ્રિન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરો જેથી અમારા દરેક નવા રેસીપી વિડીયોઝ તમે જોઈ શકો અહીં મેં આ જાતના જે બિલકુલ મોડા મરચાં આવે છે તે લીધા છે જેમાં તીખાશ નહીવત હોય છે તેને ધોઈને કોરા કરી લેવાના છે હવે આ મરચાંમાં ઉપરથી નીચેની તરફ ચપ્પાથી ચીરો મૂકી અંદરના બીયા કાઢી લેવાના છે જેથી આમાં રહી સહી મરચાંની તીખાશ હશે બીયાની એ પણ નીકળી જશે અને આપણે એમાં સ્ટફિંગ પણ સારી રીતે ભરી શકીશું બધા બીયા આ રીતે કાઢી દીધા છે બધા જ મરચાંને આ રીતે ચીરા કરી બીયા કાઢીને આપણે તૈયાર કરી લેવાના છે અહીં મેં ચવાણું લીધું છે જી હા ચવાણું આ ચવાણાને મિક્સચર જારમાં લઈ ક્રશ કરી લઈશું છે ને એકદમ સહેલી રીત તેમાં થોડો લીંબુનો રસ ઉમેરીશું અને સાફ કરીને સમારેલી ધોયેલી કોથમીર ઉમેરીશું કોઈ જાતનો મસાલો નાખ્યા વગર આ સ્ટફિંગ ઝટપટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે સરસ રીતે મિક્સ કરી લઈશું જીરા પાડીને બીયા કાઢેલા મરચાંને લઈ આ રીતે દબાવતા જઈને ઉપરથી નીચે સુધી આખા મરચાંમાં સ્ટફિંગ ભરી દઈશું બધા મરચાંને આ રીતે ભરીને તૈયાર કરી દઈશું ખાસ બાબત ધ્યાનમાં રાખીશું કે સ્ટફિંગ દબાવીને ભરીશું જેથી તરતી વખતે મસાલો તેલમાં છૂટો ન પડી જાય હવે ખીરું તૈયાર કરીશું તેના માટે એક કપ ચણાનો લોટ ચાળીને લઈશું તેમાં ઉમેરીશુ વન ફોર્થ કપ એટલે કે ચોથા ભાગનો ચોખાનો લોટ તમને ઉપરનું પડ જો ક્રિસ્પી જોઈએ તો ચોખાનો લોટ ઉમેરવાનો અને જો સોફ્ટ જોઈએ તો ફક્ત ચણાના લોટનું જ ખીરું તૈયાર કરવાનું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું વાટીલા મરીનો પાવડર હિંગ અને ચપટી અજમો હાથમાં મસળીને ઉમેરી દઈશું તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા દઈશું સાથે સાથે જ હલાવતા રહીશું ખીરું બહુ જાડું પણ નહીં સાથે સાથે બહુ પાતળું પણ નહીં એવું મીડિયમ થીક રાખીશું જો તમને ઉપરનું પણ વધારે જાડું જોઈતું હોય તો ખીરું તમારે થોડું જાડું રાખવાનું અહીં આપણું ખીરું રેડી થઈ ગયું છે તેલની મીડિયમ આંચ પર ગરમ કરી લઈશું મરચાંને ખીરામાં બોળી ચમચીથી ખીરું લઈ ઉપરથી ચારેય બાજુથી કોટ કરી લઈશું તેલ ગરમ થાય એટલે સાચવીને હળવા હાથે આ રીતે બધા મરચાં ખીરાથી કોટ કરતાં જ તેલમાં મૂકતા જઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જો ખીરું તમારે વધારે પાતળું થઈ ગયું હોય તો તેલમાં મમરી પડે છે અને જો તમને મમરી પણ સાથે ભાવતી હોય અને ઉપરનું લેયર પાતળું જોઈતું હોય તો તમારે ખીરાને પાતળું બનાવવાનું એકદમ સરસ રીતે ચારે બાજુથી ચડી ગયા છે તેને બહાર કાઢી લઈશું અને બીજો સ્લોટ પણ આ રીતે તળીને તૈયાર કરી લઈશું હલકા ગુલાબી કલર જેવો ઉપરનો પડ થવા આવે ત્યાં સુધી આપણે એને ચડવવાના છે વચ્ચે વચ્ચે હલાવીને ઉપર નીચે કરી લઈશું જેથી બધી બાજુએથી સરખા ચડી જાય મરચાં તળાઈને રેડી થઈ ગયા છે જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવા મરચાંના ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ એકવાર જરૂરથી આ રીતે બનાવી જુઓ તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરી જરૂરથી જણાવો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે મિત્રોનો આભાર અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવો છો તો બીઝી પ્રિન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો થેન્ક યુ